શરૂઆત કરી ત્યારે જે છે બાંબુ જે છે અમારી પાસે આવ્યા બાંબુ તમે વાવો ત્યારે અમને એમ કે કાંટાળા બાંબુ હોય બાંબુ કોઈ દિવસ વવાય નહીં એટલે અમે મગજ વાપરીને એવું કર્યું ત્રણ કોનો કાર્પસ પછી વળી બાંબુ ત્રણ કોનો કાર્પસ બાંબુ એવી રીતે નાખી દઈશું ને તો બાંબુ કોનો કાર્પસ તો ખાઈ જવાનું હોય બાંબુ થઈશે નહીં આપણે કોઈને જવાબ દેવો નહીં પછી ઊંધું આ તમે જોઈ શકો છો પાછળ કોનો કાર્પસ કરતાં પણ બાંબુ જે રહ્યું એ ઊંચું થઈ ગયું ને એ નીકળી ગયું બારે તઈ મગજ જે છે ને થોડુંક ટ્વિસ્ટ થયું એની મને કોનો કાર્પસની હારે આ બાંબુ એક જ હાલે છે બોગનવેલ નો આવેલી નીલગીરી નો આવેલી બીજી કેટલી વસ્તુ આવી હતી એકય નો આવેલી અને આ જ હાલે છે એનો મતલબ સૌથી તાકાતવર જો કહી શકાય તો બાંબુ તો આ બાંબુ છે અને ગૂગલમાં સર્ચ કરતા એમાં લખાઈને આવતું કે હિરોશિમા નાગાસાકીની અંદરમાં જે ઓલું વિશ્વયુદ્ધ થયું હતું એના પછી 21મા દિવસે એ રેડિયેશનવાળી જે જમીન હતી એમાં સૌથી પહેલાં ફૂટ નીકળી હોય કોઈ ઘાસની કોઈ બાંબુની હતી તો અહીંયા કોણ માને પણ આ જોતા એમ માનવામાં આવ્યું કે ના આ મારો દીકરો તાકાતવર તો સૌથી જાણે છે પ્રેક્ટિકલ અને વ્યવસ્થિત છે પછી જેટલી બાઉન્ડ્રીમાં વહીવા હતા ને કોનો કાર્પસ એ તમે આગળ ગેટથી આવો ને એટલે બધું આવું બુઠું બુઠું લાગે કારણ કે બધા કોનો કાર્પસ કાઢી નાખે આ ગ્રીનરી બધાને સારી લાગે ઈ કોનો કાર્બન ડાયોક્સાઇડ દે છે ને જોતા ગ્રીનરી હારી લાગે ખાલી એના કારણે થઈને આ લોકો એના માટે જ નાખે અને બૂઠું એટલે કરી નાખ્યું આપણે એને અત્યારે બધાયમાં આપણે બાંબુ વાવી દીધું એને કટ કરી કરી આપણે જોઈએ આ વાંસનો વિકાસ કેટલો આમાં હોવા છતાંય વાંસનો સ્પેશિયલ આખું ખેતર આનું કર્યું એવું કોણ આપણે જઈને હજી પહેલું બીજું ત્રીજું બધે ખેતર જાય ઓકે તો પછી ખોટો સમય નહીં અતિથી રાત્રે કોઈ જવા વાળા હા તો અંદર આમાં કેટલા સૂટ નીકળ્યા આ પોલા કે નકોર ભાઈ પોલા ઈ જી પોલા નકોર જી ગણો હોય બાંબુ પોલા આવે અને વાંસ આવે નકોર વાંસ નકોર આવે આ વાંસ આમાં 1900 જાત આવે કેટલી પોલા નકોર વાંસ પોલો 1900 આ તે નીકળા નીકળે આમાં જે પેન ની આપણી સળી હોય ને અંદર ની સળી જેટલો ભાગ પોલો હોય બાકી બધું જે છે ને ઈ ભરે વાવાઝોડા માં કાઈ નો થાય ને આપણે પેલી જ વાર તમને ખરાબ માં ખરાબ વાતાવરણ માં બરોબર આને તો જો દબાવ્યું બે બાજુ તો નીકળી ગયો ગમે એમ કરો તમે પેલા અંદર ગણતરી કરો આવો ફરીથી આવો એક રૂપા માંથી થાય એક માંથી ના ના નીચે થી જેટલા સૂટ નીકળે એ ગણવાના છે ખાલી એમને અંદાજિત છતાંય ગણો બરાબર તારું બંધ કરી દે તારું ફરી ચાલે છે 15 જેવું 15 જેવી નીકળે 16 બરાબર 16 દેખાણ 16 નું બંધ કરી ચાલુ કરી દે એવું કે મેં બરાબર 16 નીકળે ને હા વાહ છે એવી રીતે માં હજી આજે નાની સીધી નાખી તારે સાધુ હોય તો આપણે વાડી એક અરે તમને બધા વધારે અનુભવ છે આ બધા જે આવા જેટલા જેટલા પાછળની બાજુ માં છે આ બધા વધતા જશે એક જ વાવવાનું એમાંથી બીજું થાય એમાંથી ત્રીજું થાય પેલું હોય ને એ પાતળું બીજું સવાયું સવાયું એટલે હાઈટમાં સવાયું અને પોળાઈમાં સવાયું ત્રીજું એનાથી સવાયું ચોથું એનાથી સવાયું આમ કન્ટિન્યુઅસ થાય ઓકે 18 વર્ષ દરમિયાન જો આ 15 અને 3 જેટલી સૂટ નીકળી હોય તો 15 તમે ગણો તો 15 થી 18 વર્ષમાં એટલે એવરેજલી ગણતરી કરવા જઈએ આપણે તો 6 × 2 = 12 ને 3 = 15 6ની આજુબાજુમાં સૂટ એક વર્ષની નીકળી એક વર્ષમાં 6ની આજુબાજુમાં સૂટ નીકળી એમ સમજી લો 6 નીકળ્યા પહેલા વર્ષે બીજા વર્ષે 6 નીકળ્યા ત્રીજા વર્ષે અને ચોથા વર્ષે આ જમીનમાં પેલા વર્ષે જે 6 નીકળ્યા ચોથા વર્ષે 6 × 24 નીકળશે પણ કાપવાના કેટલા પેલા વર્ષે જે 6 પાતળા નીકળ્યા ને જૂના ઈ જ 6 ને પેલા કાપવાના થાય એટલે પેલા 6 નીકળી ગયા કપાઈ ગયા ઈ 6 કપાઈ ગયા હવે આખું વર્ષ બેહવાનું આરામથી બીજા 6 જે છે એ મોટા થાય ત્યારે બીજા વર્ષના કાપવાના સમજો તમે પેલા દાદા ઓફ થાય પછી દીકરાનો વારો આવે પછી એના પોત્રનો વારો એ જે સિસ્ટમ આપણામાં લાગુ પડે છે ને એ સિસ્ટમ એની અંદર લાગુ પડે છે આને એકવાર વાવો તો પછી હોવર ઉપાડી દે જ્યાં સુધી એમાં ફૂલ ન આવે એમાં ફ્લાવર આવે એ ફૂલ ન આવે ત્યાં સુધી એમને ચાલ્યા કરે આવી શું ગયા ફૂલ આવવાનું એમાં શું છે ટિશ્યુ કલ્ચર ના હોય ને એટલે આપણે એનો અંદાજો ન કરીએ કે પણ 30 થી 130 વર્ષ જે બાંબુ આવે ને એ 40-50 વર્ષનું મિનિમમ પ્રોગ્રામિંગ કરીને વાવવાનું એનાથી વધે એનાથી ઘટે નહીં એક જ વાર વાવવાના
એક જ વાર વાવવાનું પછી કઈ કરવાનું થતું નથી. ઓકે, આ ખેડૂત વાવ્યો, હવે આ દરાય ખેડૂત છે એની જમીનમાં વાવે તો જમીનને નુકસાન? અત્યાર સુધી 30-40 વર્ષમાં જે તમે પિયત કર્યું હશે, જે યુરિયા નાખ્યો હશે, ડીએપી નાખ્યું હશે કે રાસાયણિક પેસ્ટિસાઇડ કંઈ પણ નાખ્યું હોય છે, એ બધાને બચાવીને જમીનને ફળદ્રુપ કરશે, બગાડવાની વાત નહીં. બાજુમાં હોય તો કઈ વાવી દો ને તો કઈ વાંધો ન આવે. જો સીધી વાત છે, તમે ઉભા છો, આ શું છે? આચ્છાદન થયું, આનું નાનું છે. પ્રાકૃતિક ખેતીની અંદરમાં શું કહે છે, કેમિકલ જેટલું નાખ્યું છે એમાં આચ્છાદન કરો તો આચ્છાદન લાવવાનું જ જવું પડતું એની રીતે થાય. બીજું, આ હાઇટ તમે જે જોવો છો, હવે આ 12-12 ફૂટે તમે વાવ્યું હોય, 12 ફૂટ બાય 4 ફૂટે, એટલે આટલો જ છાંયો રહેશે, એટલે નીચે તડકો બંધ થઈ ગયો. જેટલું પાણી તમે દિયો છો એનાથી તમારે 10% પાણી દઈને તમારી ખેતી થવા માંડી. બીજું, નીચે તડકો નથી, છાંયો છે, એટલે જોલા બેક્ટેરિયાની એક્ટિવિટી થવી જોઈએ ને, એ ઓટોમેટિક ચાલુ થઈ જશે, તમારે કંઈ કરવાની જરૂર નથી. અત્યારે તો શું કરીએ આપણે, ખેતર ચોખ્ખું રાખવાટું થઈને બેક્ટેરિયા અંદર નાખી અને ચોખ્ખું કરવાટું થઈને તડકો દે એટલે બેક્ટેરિયાને વરી મારી, એની જગ્યાની સાયકલ જ આખી ક્લિયર થઈ જાય. બેક્ટેરિયા પોતે જમીનને સુધારવાનું કામ કરશે. આના મૂળિયા 2 ફૂટ જ જાય છે અને મૂળિયા આડા જાય છે, નીચા નથી જતા, એટલે આ ગમે એટલું ઊંચું જાય. એક દળી વનસ્પતિ એટલે તંતુ મૂળ જ હોય, તંતુ મૂળ જ, આમાં કઈ છોટી મૂળ હોવાના જ નથી. એટલે તમારે જે દી એમ થાય કારણ કઈ કરવું નથી, તેથી જેસીબી મારીને તમે ખાલી 2 ફૂટ સુધી ખેંચી લો, બધા મૂળિયા નીકળી જાવ, એમાં કઈ જ વાંધો આવતો નથી. ઊંડા મૂળ નો હોય, એને ઊંડા મૂળ નથી, કોઈ તકલીફ નથી. ક્યાં ગામનો? શ્રીલંકા. તમે ઋતુ છે, ચોમાસાની ઋતુમાં જ્યારે વીજળી થાય એ જે નાઇટ્રેટ વાળું વાતાવરણની જે તાકાત રહીને એ આને દિવસે ન વધે ને એટલું રાતે વધારે, પણ એ વાતાવરણ ભેગું થાય એ સમયે, તમે એમ કહો કે અત્યારે નહીં ને અત્યારે જ વધવા માંડે એવું ન થાય, એનો આખો એટમોસ્ફિયર જોઈ. ચોમાસાની ઋતુની અંદરમાં જ્યારે વીજળી ચમકે ત્યારે આ સૌથી વધારે ગ્રોથ કરે, અને વધારે ગ્રોથ કરી કાયદેસર તમે ફોટા સાથે લઈ શકો. મારી પાસે હું તમને મોકલીશ ફોટા, 15 દિવસ પહેલા આ છે અને એના પછીના 15 દિવસે ઈ જ સૂટ ગોતી આપણે, કે આ સૂટ નવી નીકળે એ ક્યાં, એ સૂટ હોય ગઈ 6 ફૂટ 7 ફૂટે. હા બરાબર. અને આપણી જાતિ છે ઇન્ડિયન કે ચાઇનીઝ છે કે જાપાનીઝ છે? અત્યારે ઓલ ઓવર વર્લ્ડની અંદરમાં 1900 વેરાયટી ચાલે છે, એમાંથી ઇન્ડિયામાં 20 વેરાયટી એવી છે જે આપણે પોતે અત્યારે બનાવીએ છીએ ટિશ્યુ કલ્ચર ની અંદરમાં. હા જી, મેં એવું એક કથા સાંભળી, તમે કીધું ને બહુ ગ્રોથ થાય ને ચાઇનીઝ બાંબુ ટ્રી, એ કે 6 મહિના સુધી કે કાંઈ થાય ન થાય અને 1 મહિનામાં છેક સીધા 20-30-40 ફૂટનો ફોટો થઈ ગયો એમ. એમને હવે આનો આ તમે આ ખેડૂતને વવરાવી દા ખરા, પછી એની આમદની અમે બાય બેક એગ્રીમેન્ટ કરી લેશું. અહીંયા મોરબીની અંદરમાં પાર્ટિકલ બોર્ડની 12 ફેક્ટરી છે, એક પ્લાયવુડ બનાવે, પ્લાયવુડ બનાવે, એક ફેક્ટરીને 200 ટન જોઈ બરોબર, તો 12 ફેક્ટરીનો મતલબ કેટલે થયું, 2400 ટન. તમે જ્યારે 1000 વીઘામાં વાવો ને તો અહીંયા 50 ટન રોજ કાપી હતો, 1000 વીઘામાં વાવેતર કરો ને તો 50 વીઘા 250 કિલો એ ખાલી ગણતરી કરો ને તો 30-5 આપણે નીચે નીચે ઘઉં ગણી છીએ, બળતો નો ભાવ 250 ગણો, તમે શેરડી નો ભાવ 250 ગણો, તો એ ભાવે ગણતરી કરો તો વીઘે 30,000 રૂપિયાનો વીઘો છૂટે છે ચોથા વર્ષે. આનું સાયકલ કેવી રીતે હોય આમાં તમે જોશો તો પાતળા પછી જાડા જાડા જાડા, અત્યારે સૌથી છેલ્લે જે આવે ને સૌથી જાડું છે, એટલે 10 વર્ષ સુધી જે છે ને આ પોતે પોતાની રીતે જાડું 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 થતું જાય, એનો મેચ્યોરિટી આવે, એટલે એમ સમજી લ્યો તમે કે ચોથા વર્ષે પેલા હાર્વેસ્ટિંગે આપણને 12 ટન મળે, તો બીજા હાર્વેસ્ટિંગે 16 ટન, ત્રીજા હાર્વેસ્ટિંગે 25 ટન, એમ વધતું જશે આ વીઘે વીઘે વીઘે, આ બધું વીઘે સમજી લો. છેલ્લે 10મા હાર્વેસ્ટિંગે તમે સારી મહેનત કરી છે, પાણી ની બધું પાયું છે તો 70-80 કે 90 ટન નીકળું, અને ખરાબ મહેનત કરી છે તો 60 ટન નીકળું, તો જે 10મા વર્ષે એકચ્યુઅલ નીકળશે ને જેટલા ટન, એટલા ટન જ્યાં સુધી ફ્લાવર નહીં આવે ત્યાં સુધી 40-50-60 એટલા વર્ષ સુધી સેમ આવે. એવી જમીન છે ઉનાળે પાણી નથી, પાણી દેવું પડે અને પાણી જોશે, ઉનાળે નથી તો ટપકમાં દિયો, ડ્રીપમાં દિયો, છેલ્લે કાંઈ નથી તો ટેન્કર લઈ આવો, ટેન્કરથી પાણી પાવ, અને જોઈ કેટલું 2 લિટર પાણી દિયો, બહુ થઈ ગયું એક છોડવાનું, પણ પાણી જોઈ 2 દિવસે છોડીને, 1 દિવસે છોડીને, કાળી માટી છે 4 દિવસ પાણી પકડી રાખે છે તો એને 4 દિવસે પાણી દો, 5 દિવસ પકડી રાખે તો 5 દિવસે પાણી દો, જેની જમીન એવી છે કે જેમાં કોઈ એવી જમીન હોય કે ચોમાસામાં એની જમીનમાં મહિનો દી પાણી આવી જાય છે તો શું થાય? આવીને વહી જાય, ભીનું રહીએ તો વાંધો નથી, પણ પડતર પાણી 45 દિવસ સુધી પડ્યું રહીએ તો કોઈ પણ પ્રકારના ઝાડવાને ફંગસ લાગે, શેરડી જીવે, શેરડી નહીં લાગે, આના ન લાગે, પડી રાખો ને જેમાં એમાં ફંગસ લાગે, એટલે તમને ખબર હોય તો શેરડીમાં અત્યારે 2 ડિગ્રી કરીને વાવે છે,
એટલે નીચે અડવું ન જોઈએ, પાણીમાં મૂળિયા બાકી એમાં એને કઈ વાંધો નહીં, સાઈડમાં હોય તો હાલે. હાલો હજી જોવું હોય તો આપણે આવશે. બાંબુ નું એક પાંદડું હાથમાં લેજો અને પાંદડા ને આમાં હાથ ફેરવજો ને આમાં હાથ ફેરવજો. એક બાજુ ની ધાર માં કઈ નહીં થાય અને બીજી બાજુ ની ધાર માં કાંટા ની જેમ હોરી નાખશે એટલે એ ખાય ને. ત્યારે આપડે કેમ પાન ખાતા હોય તો ચૂનો ખાય ત્યારે આ બધું જડબું ચકરાઈ જાય એમ, એને જે છે ને મોઢું ખોજી જાય એટલે બીજી વાર જે છે ને એ આ બાજુ નજર નહીં નાખે. તમને ખબર હોય તો સેઢા પાડે પેલાના જમાનામાં સીતાફળી વાવતા, શું કામ કે સીતાફળી ખાય ને એટલે ઝાડા થઈ જાય, સીતાફળી ના પાંદડા થી ઝાડા થઈ જાય એટલે બીજી વાર ન ખાય. એને સીતાફળી સેમ સિસ્ટમ બાંબુ ની છે અને હું જ્યાં તમને લઈ જઈશ ને અહીંયા ક્યાંય ફેન્સિંગ નથી, ફેન્સિંગ વગર જ વાવેતર કરેલું છે. સીતાફળી તો માનો નમસ્કાર મિત્રો, એ હૈ અમારી ઓસોવાડી જ્યાં બાંબુ કા પ્લાન્ટેશન કિયા હૈ. છત્રીસ રૂપિયા નો નાનો રોપો છે, 90 દિન હાર્ડનિંગ નો હોય અને એક વર્ષ સુધી એને અહીંયા માવજત કરીને રાખ્યું હોય એના 50 રૂપિયા એક રોપાના. એમપી થી આવે છે, ગમે જગ્યાએ થી તમે લ્યો, અમે તમને ગાઈડલાઈન ગમે જગ્યાએ થી લ્યો તોય આપશું. અમારે એવું નથી, અમારે પોતાની ટીસ્યુ કલ્ચર લેબ છે જે 16 ખેડૂતો એ ભેગી કરીને કરેલી છે, ખેડૂતો ની કરેલી મારી કરેલી ક્યાં હવે એ રીતે એમપી બડવાની ની અંદર માં રેવાટ ફ્લોરા ટીસ્યુ કલ્ચર એના ય રોપા છે. એના સિવાય અત્યારે 10 જાત બીજી મગાવી છે જે અલગ અલગ વેરાયટી છે અને એ પણ વાવેલી છે. આગળ જતા જતા આપણે ખબર પડે ને કઈ ટાઈપના કયા વાંસમાંથી શું એનું રિઝલ્ટ આપણને આપણા હવા પાણી ના આબોહવા પ્રમાણે મળે છે. ગવર્નમેન્ટ ની ઓફર છે એમાં કઈ રોપા લઈ તો સબસિડી છે ગવર્નમેન્ટ ની, નેશનલ બાંબુ મિશન માં આવે, બાગાયતમાં નહીં નેશનલ બાંબુ મિશન માં આવે, નેશનલ બાંબુ મિશન સેન્ટ્રલ ગવર્નમેન્ટ ની 120 રૂપિયા એક રોપા ની સબસિડી છે જે ગુજરાત ની અંદર માં પેલા જીઆર નતો અત્યારે જીઆરઆઈ પાસ થઈ ગયો છે અને ઘણા બધા વ્યક્તિઓ એ એપ્લિકેશન કરેલી છે. અમે પોતે 40 ફાઇલ મોકલેલી છે, 40-50 ખેડૂતો ભેગા થઈ માણસો આવી ગયા જોઈ ગયા બધું ઓકે થઈ ગયું, પેમેન્ટ ટ્રાન્સફર નથી હવે વેઇટમાં છે. પેમેન્ટ રોપાના કેટલા મંજૂર થશે? એક રોપાના નહીં, એક રોપો અને 3 વર્ષ સુધી જે તમે એમાં પાક નથી લઈ શકતા, માણસો રાખશો, ખાતર નાખશો, જે ખર્ચો થાય છે એ 3 વર્ષ સુધીનો એને ઉછેરવાનો સુધીનો ખર્ચો 120 રૂપિયા એક રોપાનો. તો તમે 1 વીઘા કેટલા રોપા કીધા? 120,000 રૂપિયા દે ને, 200 ગુણ્યા 120 એટલે કેટલા દે? 24,000. 3 વર્ષના 24,000 રૂપિયા તો ગવર્નમેન્ટ આઈ પાસે આઈપા નથી આપે ત્યારે એમ કહેવાય. અમે ચોખ્ખું બધાને કહી છે ગવર્નમેન્ટ પાસેથી સબસિડી લઈને જેને બાંબુ કરવા હોય ને એને બાંબુ ન કરે, બરાબર. જેને બાંબુ કરવાને એને બાંબુ કરાય પછી સબસિડી ની ફાઇલ મુકાય, પૈસા આવે તો ઘરમાં જ છે. હા, પણ પછી ન આવે ને તઈ જે ભગવાનની તૈયારી ગવર્નમેન્ટ તમે શું હોય બધા ગવર્નમેન્ટ જ પૈસા દે એમ ગણે ને એટલે 10 વીઘા વાવવા હોય ને 30 વાવે, હા બરાબર, અને વ્યાજે લઈને વાવે ને પછી તકલીફ પછી એના કરતા હું એમ કહું જેને 10 વીઘા જમીન હોય ને એને 2 જ વીઘામાં વવાય, બરાબર. 2 વીઘામાં ઉછરીને 15-20 ફૂટ ના થાય ને પછી ખીચામાંથી પૈસા બોલે કે લાવ ભાઈ બાંબુ નાખવા જોઈશે. તમારી જમીનમાં અનુકૂળ આવે એમ છે આવું બધું? અમુક સાઈડ ની જમીન તમારા ધ્યાનમાં આ પ્રોજેક્ટ બાંબુ નો છે કેટલા વર્ષથી આવ્યો છે તમારા ધ્યાનમાં? અંગ્રેજ જયારે ગયા ને અહીંથી ત્યારે એક એક્ટ નાખતા ગયા 100 વર્ષની કે બાંબુ જે રહ્યું એ ઝાડ તરીકે રહેશે ને ફોરેસ્ટ ડિવિઝનના અંડરમાં રહેશે એટલે આપણા બધાની એકચ્યુઅલમાં વાટ લાગી ગઈ. તો આ તો આ કામ હવે હું એટલું જ કહું છું મોદી સિમ્પલ રીતે આ કામ કરવું જ જોઈએ. મોદી સાહેબે 25 એપ્રિલ 2017-18 આ એક્ટને ચેન્જ કરાવડાવ્યું, ઝાડવામાંથી ઘાસ શબ્દ વાપરો, ફોરેસ્ટના અંડરમાં રહેશે ઘાસમાં. હવે ઘાસ કોઈ પણ ઉગાડી શકે, ગમે ત્યાં ઉગે ને ગમે કાપી શકે, એમાં કોઈ તકલીફ. ઇંગ્લેન્ડ વાળા હોશિયાર ના દીકરા પાક લીધો હોય પૈસા બનાવ્યા હોય એવું એક એક્ઝામ્પલ જોઈએ.
પૈસા બનાવ્યા હોય જેને ઘર ખિસ્સામાં આવી ગયા કેટલા લઈ કે 10 વીઘા વાવ્યું એને એટલા રૂપિયા આવ્યા કે 12માં ગમે નહીં ચાલ 5-10 વર્ષ પછી એને બીજા 20-25 વીઘા વાવવાની ઈચ્છા થઈ એવો એક માણા હે તમારા ધ્યાનમાં 2017-18 થી અત્યારે વર્ષ કેટલા થયા નો હોય નો 3-4 વર્ષ થયા 4 વર્ષ થયા 4 વર્ષમાં બે જ વસ્તુ થઈ એક નેશનલ બાંબુ મિશન ગવર્નમેન્ટે ઉપાડ્યું અને બીજું ટીસ્યુ કલ્ચરની અંદરમાં આના રોપા બનાવવાની પરમિશન આવી ગઈ બરાબર પરમિશન આવી ગઈ નેશનલ બાંબુ મિશન થઈ ગયું અત્યાર સુધી થયું શું પેપર ઉપર બધું હાલતું હતું પેપર ઉપર પતી ગયું એટલે અત્યારે હમણાં જે છે વચ્ચે બ્રેક લઈ ગઈ જે ક્લસ્ટર ફાર્મિંગ કરશે આજુબાજુમાં એક સાથે વાવેતર કરશે એને જ સબસિડી મળશે બાકી નહીં બરાબર એમાં સિસ્ટમ થી કામ ચાલુ છે આજુબાજુમાં તો એક વ્યક્તિ મળે બીજા તો ન તૈયાર થાય એ મુશ્કેલ છે અમારા ગામમાં અમે 300 વીઘા ક્લસ્ટર એટલે ક્લસ્ટર ફાર્મિંગ ની ગઈ ક્લસ્ટર ફાર્મિંગ ની ગઈ મહત્વ એને કે મિનિમમ ઇન્ડસ્ટ્રી નથી નાખવી તો તમે અહીંયા બેઠા કે લાવ ભાઈ મારે આનામાંથી જે છે ને ઓલા વ્હાઇટ કોલ બનાવવા છે મારે આમાંથી અગરબત્તી બનાવવી છે તો જેની પાસે 10-10 વીઘાના પેરિફેરીમાં હશે અહીંયા કોઈ નહીં લેવા જાય 300 વીઘા છે તમે અહીંયા ઊભા થઈને જઈ શકો ભાઈ તારી બાજુમાં હું 2 વીઘા જગ્યા લઈ લઉં અને અહીંયા હું ઇન્ડસ્ટ્રી કરું તું રો મટીરિયલ આપ હું ઇન્ડસ્ટ્રી કરીને વેચીશ કાંઈ પોતે ઇન્ડસ્ટ્રી કરીને વેચી શકે અત્યાર સુધી કટકા થયા ટંકારામાં કોકે વાયું ગાંધીનગરમાં કોકે વાયું કચ્છમાં હવે મારે મોરબી ઇન્ડસ્ટ્રી નાખવી કેવી રીતે હું મટીરિયલ લઈ શકું એટલે ક્લસ્ટરની વાત છે કે ભેગા થઈને જૂથથી કામ મેક્સિમમ તમારી દ્રષ્ટિએ ત્રીજા વર્ષે ઉત્પાદન ચોથા વર્ષે કેટલું આવશે 12 ટન હિસાબમાં તો 12 ટન વીઘે 12 થી 16 ટન 2.5 રૂપિયા લખે ગણો 3000 રૂપિયા થયા વીઘે વીઘે હા વર્ષમાં એક વાર કટિંગ ને પહેલી જ વાર એક જ વાર કટિંગ હું હિસાબ મારો પછી પાછું 12 મહિના આવે દર 12 મહિને હવે પેલા જો વાવેતરનો કોઈ ખર્ચ નથી બિયારણનો કોઈ ખર્ચ નથી છે ને ટીસ્યુ એક વાર વાવી દીધા પછીની વાત હા તો દર વર્ષે એક વીઘે અત્યારના મોંઘવારી પ્રમાણે અત્યારના ભાવ પ્રમાણે 24000 રૂપિયા મળે 3000 રૂપિયા 3000 રૂપિયા મળે ચોથા વર્ષથી કેટલા ચોથા વર્ષે પછી વધતું જાય છે ખરું ન કરે કારણ નોટ કરે ને શું કરો એને આવક જોતી દર વર્ષે અને તમે જે કહો છો બરાબર છે તમારી અત્યારે તમારે અહીંયા ખેડૂત જે વાવે એ શું વાવે છે અત્યારે મગફળી વાવે કપાસ વાવે ચણા વાવે જીરું વાવે તલ વાવે બધું અંદાજિત વીઘે ખર્ચો બાદ કરતા હાથમાં શું વધે એને એમાં એવું છે આવી રીતના આમ કરે કાંઈ વધતું નથી બરાબર મહેનત પોતે કોરી ને એવા બધા છે ને આ બાબા ને 300 વીઘા 500 વીઘા જમીન મારે 80 વીઘા જમીન 4 લાખ રૂપિયા લો એ બાબા કદાચ લેતા આવેલા ખરા પણ 10 વીઘા વાળો કમાય ને એટલો 30 વીઘા વાળો નથી કમાતો અંદાજિત વીઘા વાળો ખેતી ને ઘરે કરતો હોય ને તેથી 3 લાખ રૂપિયા આરામથી કમાય એટલે 20000 ની પેદાશ છે ને 20000 રૂપિયા મળે ને વીઘે કેટલું કામ કર્યું ન ખર્ચો કાઢતા ખેતી 20000 રૂપિયા મળી જાય બગથળા મોરબી ની બાજુ અમારે 5000-6000-7000 રૂપિયા વીઘા ની આજુબાજુ મળે બરાબર છે એટલે એ બધાની અલગ અલગ ઓલી છે વસ્તુ પણ જેને 20000 મળે છે એવા ગામમાં જો 50 જણા રહેતા હોય 50 ને 20000 મળતા હોય તો આપણે એગ્રી છે 20000 છે ને દર વર્ષે ન મળતા હોય હે ને પણ આપણે એગ્રી છે જો બધાને 20000 મળતા હોય 50 કુટુંબ રહે છે ગામમાં અને 50 ને 20000 ન મળે 10 કુટુંબ હોય છે 20000 કમાતા હશે બીજા 35 કુટુંબ હોય છે જે 12000 કમાતા હશે તો ખેડૂત બધા ફોર વ્હીલ લઈને આટા મારતા હોય કેદુના એટલે કહેવાનું અવર્થ શું છે 30000 રૂપિયા બાંબુની અંદરમાં ત્યારે વળતર મળે છે જ્યારે તમારે કાંઈ કરવું નથી પડતું એમ કે 30000 નું ઉત્પાદન ગણી ચોથા વર્ષ પણ એને એક રૂપિયાનો ખર્ચ નથી બીજું કાંઈ નહીં મહેનત નથી વાવવા જવાનું નથી ટ્રેક્ટર લઈને ખેડવા જવાનું ખાલી કટિંગ જ કરવું પડે ચોથા વર્ષે એમાં મજૂરી જો પહેલું વર્ષો ને આટલી તો લાગે ને સિમ્પલ સિમ્પલ મેં ઓલું મશીન આવી ગયું કાપવાનું 13x7 માં વાવેતર છે હા પહેલું ને બીજું 2 વર્ષ બકાલું વાવતો હોય જે વાવતો એ વાવે વાવી શકે છે ત્રીજું વર્ષ જ એવું છે કે જેમાં ઝાડવું પોતે કેટલું ઊંચું થઈ જાય 35 ફૂટ અને 12x7 માં વાવેતર કે 12x4 માં વાવેતર છે નજીક નજીક થયું એટલે નીચે છાંયો આવી જાય છે એટલે તઈએ જે વાવતો તો નીનો આવી શકે એ મશરૂમ વાવે ત્રીજા વર્ષે
હું એમ કહું ત્રીજા વર્ષે કોઈ જે બટેકા વાવતો એને તમે બીજું વાવન કયો નહીં ન વાવી શકે એટલે ત્રીજું વર્ષ ફેલ જ ગણો ત્રીજા વર્ષે કાંઈ નહીં ચોથા વર્ષે બાંબુની ઉપજ છે તો વર્ષ ફેલ કયું જાય એક ત્રીજું વર્ષ જ ફેલ થાય અને પછી તમે જે કહેતા હતા ને એનો જવાબ એ છે દર વર્ષે કટિંગ કરવાનું છે દર ચાર વર્ષે નહીં ચોથા પાંચમા છઠ્ઠા દર વર્ષે કટિંગ કરવાનું પહેલા વર્ષે 30 આવશે બીજા વર્ષે 35 આવશે ત્રીજા વર્ષે 40 આવશે પછી વધતું જશે અને ભાવ વધે તો અમે વધે ને ભાવ વધે એટલે તો ગુણાકારમાં વધશે અઢી રૂપિયાની જગ્યાએ 3.5 ટન રૂપિયા તમે ગણો તો 12 ટન ગુણ્યા 3.5 ટન એટલે સીધું 25% નો વધારો થાય એ વધારો તો મોટો થાય એ નહીં આપણે 2.5 રૂપિયા જ ખાલી ગણો પણ હું એટલા માટે આ બાબતમાં સહમત છું એક સમયે મજૂર વાવવા માટે મળવાના અત્યારે નથી મળતા ₹300 આપે છે.